રૂપ રૂપાળું થવું હોય તો વાર ના લાગે, અને જરૂરી છે ભાઈ, રૂપાળું રહેવું યાર. હા પછી કઈ નાકમાં શેડા હાલ્યા જતા હોય ને. અમે એકચ્યુઅલી અમે ગુણમાં ન કહેવાય, ગુંગા વાળા કહેવાય. હા બેનો, ખરેખર કહું, આ બ્યુટી પાર્લરનો ભરપૂર ઉપયોગ કરજો, જે બેનો જે કામ કરે છે એમાં. અરે રૂપાળા જો, લક્ષ્મીની ઉપાસનાનું રૂપ છે, શાસ્ત્ર કહે છે, હું નથી કહેતો. જેના ઘરમાં રૂપ છે ત્યાં લક્ષ્મી વધારે રાજી થશે. એટલે સરસ રહ્યો વાટા પ્લાસ્ટર કરાવી. આ સુવિધા આવી છે તો શું કામ એમ. એક બેને, એક બેન ફેશિયલ કરાવવા ગયા ને, તો બહુ સરસ કર્યું. તે કીધું કે બેન, બહુ તમે સરસ ફેશિયલ કર્યો, કેટલા વર્ષનો અનુભવ છે? તક વર્ષનો એક અનુભવ ન, પહેલા વહેલા તમે સો બેન, તક તો પહેલા તમે શું કરતા? વાસણ ધોતી, ઉટકી નાખ્યા એમ કે ને યાર. અને ખરેખર શેલ દાદા, આપણે બહુ વહેલા આવી આવ્યા. આવા ભાભાઓ અત્યારે ઈર્ષા કરે હો. શેલ બાબા કેટલા વર્ષ થયા? 76. તો દાદા ઘણા વહેલા આપણે બી આવ્યા. ઘણા નથી, ઘણી ડોશીઓ 80-80 વર્ષની ડોશીઓ છે ને, અત્યારે આ દીકરીઓ સારા કપડાં ક્યાંક પહેરે ને તો ડોશીઓ એમ કહે, જમાનો બગડી ગયો. જમાનો બગડી નથી ગયો, તમે વહેલું બી આવ્યો. જમાનો હવે આવ્યો જીવવા જેવો, સાહેબ ટક્કર લે એવો જમાનો આવ્યો. આવો નથી ભાઈ, જમાનો હવે આવ્યો હારો. તમે જોવો તો ખરા, અત્યારે જેના લગ્નમાં જાય, લગ્ન ગાળામાં બાપુ કેવા લગ્ન થાય હે. એ વરરાજ, આમ વરરાજા એવા તૈયાર કપડા મળે હે. રાજા મહારાજાઓ પાસે બગ્યું નચ્યું એવું તો ભાડે બગ્યું મળે. અને આ દેશમાં અંગ્રેજો જે કપડા પહેરતા હતા સાહેબ, એવા તો અત્યારે આપણા બેન્ડ વાજા વાળા પહેરે. આનાથી બીજો જલસો હું જોવે? જે અંગ્રેજો જે ગોઠણ ગોઠણ સુધી બૂટ પહેરતા ને ખાબ ખાબ આવ્યા હતા, એ અત્યારે ધમમ ધમમ ઘૂઘરા ખાણી 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 લાલ ટોપી સાહેબ. આનાથી પછી તમારે પછી કેટલું કે સારું જોટું છે. હા અરે આમ તો ડેકોરેશન એવા આવ્યા, ફટાકડા એવા આવ્યા, ફટાકડા ફૂટે તો વરઘોડિયાના નામ લખાઈ જાય, વેવાઈનું નામ લખાવું લખો થાય તો ખરું બધું ખરી જાય પાછું. અને તમે જમણવાર જોવો સાહેબ, ઓ હો, મુંબઈ થી તો કેટરસ વાળા આવે, પીરસવા વાળા મુંબઈ થી આવે. ડાયાબિટીસ હોય ઈ ભાફલા દહ દહ ઢેફલા ખાઈ જાય. લાઈવ લાઈવ ગગી તને ના પડા હે, ગગી નો દીકરો થામા ગોટો વળી જાય, એ તારી માં ખોટું ખોટું દાંત કાઢે. હા હા હા, શું શું જમાનો આવ્યો સાહેબ. એક 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 દાખલો દઉં તમને. એક એક ભાઈના લગ્ન છે ને, લગ્ન લગ્ન પછી 15 દી થયા, જે 15 દી પછી 5 દિવસ બહાર ગામ ગયો. એ 15 દી પછી 5 ગામ બહાર, 5 દિવસ બહાર ગામ ગયો, 5મે દિવસે ઘેરી આવ્યો. 20 દી થઈ ગયેલા લગ્નના. અને ઓલા બેનને જે વાટા પ્લાસ્ટર હતું ને એ બધું ઉખડી ગયેલું, તો રાખના ઢગલામાં પાણીના સાટા નાખ્યા એવું મોઢું થઈ ગયું. તે દૂરથી જોયા ને તો એને હું છું, મારી પાટલા હાહુ આવી હું, ઉંમર ફરી ગયો, ઉંમર ફરી ગયા. હા હા, મારા પાટલા સાચું લાગે, ક્યારે આવ્યા છે? નજીક આવ્યા તો ખબર પડે, ના ના આ તો ઈ જ છે. આવીને કે તારા મોઢાને હું છું, તા તો ખીજાડી, તમારા ગામનું પાણી જેવું છે, વીજીમાં મારા મોઢાની પથારી ફેરવી નાખી. બોલો કે મારી માં 25 વર્ષથી અહીંયા છે, એના મોઢાને કાંઈ નથી ને તારા. પણ બેન બહુ હારા હતા, જોકે બેનો હારા જ હોય. એ બેને કીધું કે ઘૂઘું તમને તો હાવ કાંઈ ખબર જ નથી, એ તમે મને જોવા આવ્યા ને તેથી હું બ્યુટી પાર્લરમાંથી હું ત્યારથી ને આવી હતી, અને લગ્નમાં તો ત્યાર થઈ જ હોઉં કે નહીં. બ્યુટી પાર્લર બોલાને ખબર નહીં, બ્યુટી પાર્લર આવે એ સરસ મજાનું. ઓ અચ્છા, ક્યાં? કેશોદ રોડ ઉપર. બીજા માળે છે ફલાણું નામ એમ કે વાહ, બોલો ન્યા પોગ્યો, બોલો બ્યુટી પાર્લરે આ ભાઈ ગુગેશ ન્યાજીને એ બેનને કીધું કે આ તારીખમાં એ લગ્નની આગળ જે તારીખે એને બ્યુટી પાર્લર જે ફેશિયલ કરાવે એ તારીખે, આ તારીખે આ નામની વ્યક્તિ આપના પાસે ફેશિયલ કરાવેલું બધું? એને જો, હા 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 સર, યસ યસ.
beautiful. I am very happy. Angreji bolu jawo. Dot die no. બેન બહુ ખરેખર હું રાજી થયો. તમે એ જે નામ છે ને મારા વાઇફ છે અને તમે એને એટલા સુંદર બનાવ્યા ને હું બહુ રાજી થયો. એટલે મારથી ન રહેવાયું એટલે આપના માટે હું આઈફોન ભેટ લાવ્યો છું. સરસ મજાનો કલરમાં બોક્સમાં ફિટ કરેલું માથે ફૂલ ચોંટાડેલું. જો બેન હું તમને આઈફોન ભેટ આપું છું. તા તો બેન ત્રણ વાર બોલે થેન્ક યુ ભાઈ થેન્ક યુ. કારણ કે 5000 કામમાં 60000 ફોન આવે એટલે થેન્ક યુ ભાઈ. આપ જેવા કદરદાન માણસોની જરૂર છે ભાઈ. થેન્ક યુ ભાઈ. ઓકે બેન બાય. ઓલો નીકળી ગયો એટલે જેવો ઓલો નીકળ્યો ને એટલે બેનને ઉતાવળ થઈ ગયો. ઝટ જોઈ લઉં કેવા કલરનો ફોન છે. એ બોક્સ તોડ્યું તો અંદરથી નોકિયા 3315 નીકળ્યો ભાઈ. બ્લેક ઇન વ્હાઇટ 3315. એટલે બેને ઝડપથી બારી ખોલી. ઓલો નીચે જે ગાડીમાં બેહવા જતો હતો બેને ઉપરથી અવાજ કર્યો, એ ભાઈ. હા બેન આવું કરવાનું. હું ઈજ કહું બેન આવું કરવાનું. પણ કે ભાઈ આ તો નોકિયા 3315 છે, તક અમારે ઈજ નીકળ્યું બેન. તમે તો ફોન બદલાવી લેહો, અમારે તો કાયમ બટકી ગયું ને. પણ યતી રૂડી કાય બગલા કેરી આગળ
ભાગી લાગે આવા ગીત તને ક્યાંથી હોય કોયલ બોલે ને જગ રીજે આ રૂપ થી ગુણ વાલા માણસ નો પ્રથમ પરિચય એની વાણી થી થતો હોય છે. માં ભગવતી સરસ્વતી ને પ્રાર્થના કરીએ કે હે ભગવતી, અમારી વાણી મધુર બનાવજે અને અમારી વાણીમાં વિવેક આપજે. અહીંયા જેટલા બેઠા છો સાહેબ, હું ભરોસાથી કહું કે તમા આપણો કોઈ પણ નો પરિચય વાણી થી થયો હશે. અરે પરિવારમાં પણ કાકા એને બહુ મજા આવે, કાકા બહુ સારી વાતો કરે. હે આપણા પરિવાર ને પરિવાર ની વાત ને કાકા બહુ સારું બોલે. કોઈ પણ એક્સ વાય ઝેડ, મોટા બા બહુ સારું બોલે. અરે છોડો, તમે અહીંથી પ્રવાસમાં નીકળો, દાખલા તરીકે મુંબઈ જવા નીકળ્યા, કેશોદ થી પ્લેનમાં બેઠા, એક જ કલાકનું ઉડાન, પણ તમારી બાજુની સીટમાં કોઈક મધુરો મીઠુડો વાત કરનારો માણસ આપણે મળી જાય તો એક જ કલાકમાં સાહેબ આપણો જાય ભાઈ બની જાય અને ઉતરતી વખતે ફોન લઈને આપણે પાછા ફરી જઈએ. પણ અમુક અમુક તો કોને ખબર મારા નાથે સરનામા વગેરે નાખી દીધા હો. હા 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 હા, અમારો પ્રોગ્રામ કરીને જ અમે જતા હોય એટલે ઊંઘતો હોય અને પ્લેનમાં જે બેઠા ને નીંદર બહુ આવે. હા, પુરુષ જેવો કોઈ સેવાભાવી માણા નથી. ભલે બેનો તમને ગમે એમ લાગતું હોય, પણ હું મારો સમાજ છે પુરુષ ભાઈઓ. કોકે ખોટું ખોટું દાંત કાઢ્યા હોય તો થેલા મળે ઉપાડવા. લાવો બેન, હું લઈ લઉં છું, રહેવા દે ને. છે એની હારે ભૂખો, ઈ છોકરો ચડી લે, હું થેલો લઈ લઉં. એક ભાઈ તો મને કીધું, મને કે દાચ્યો છે, મેં કહા મને કે માથું ઓળાવું. હું કહું દાંત કાઢે એટલે, મને કે હા હું તારીમાં ગાંડી છે, અમે 15 દિવસ સુધી પટિયા પાડ્યા હતા. શું પુરુષ ઘોડો છે યાર, આ મેળો છે ને યાર, આ મેળામાં બેઠા છે. આ મોરબની થન ગાઢ કરે મન, મોરબની થન ગાઢ કરે મોરબની. આ જો થવાદ આવશે, દાંત એવા કટાવું. કાલ મેન કીર્તિદાન ભાઈ અમારે એવો પ્રોગ્રામ કર્યો અને અગાઉ આ વખતે આવતા મેળામાં ચાવડા સાહેબ, મેં કીર્તિભાઈને વાત કરી, મેં કીધું યાર સોમનાથનો મેળો, મને કે આ તારીખ લેવાઈ ગયેલી છે, નહીં તો આજ જ ખાપકત. પણ આવતા વખતે કે મને યાદ કરીને કહેજો, કાર્તિકી પૂર્ણિમાના એડવાન્સમાં કહું કે આવતા વર્ષે કીર્તિદાન ભાઈ અને કીર્તિની માયા અને માયાની કીર્તિ બે એક હારે હશે. લેર કરશું યાર. આવી જા મારા બાપ, આવી જાય મારી પાસે રહી જા. આના મમ્મી પપ્પા ખોવાના છે. અચ્છાવી વરાના ખોવાય હાલતા છે યાર. દઈ જા તર મોજ કરી. કેમેરામાં ભાઈ આ એક બાળક અહીં આવ્યું છે, સ્ક્રીન ઉપર જ્યાં જ્યાં સ્ક્રીનો મૂકી છે એમાં એમના મમ્મી પપ્પા, આમાં હું હોય બાળક
રમતો રમતો ઘડીક બાજુમાં નીકળી ગયો. અમારા સ્વયંસેવકો એવા છે, ઘણા કોકના ખોળામાં લીલવી આવે કે ઈ બને. ઓકે ઓકે, આવી ગયા? જા નથી આવ્યા? ના ના, રાખો ને, ભલે બે બે. માયાભાઈ પાસે બેવામાં 4.5 લાખ જોવે ગાંડા. શું નામ તારું બેટા? દીકરા ચોકલેટ છે ને, નહીતર ઈ આપત. વાહ, મોજ કર મારા વાલા. અને હવે મમ્મી પપ્પા નિરાચા લઈ જજો. હા, એવું કઈ ઉતાવળ છે નહીં, અહીંયા સુરક્ષિત છે. મારે એક જગ્યાએ બનેલું, છોકરાને મૂકી ગયા અને વારા કરે છોકરાએ નામ દીધું કે આ ફલાણા પપ્પા, મારા પપ્પાનું નામ ફલાણું અને ફલાણી અમારે દુકાન છે, એ જે સરસ શોરૂમ હતો, શોરૂમના માલિક હતા બધા. એ હું 10 વાર બોલ્યો, ફલાણા શોરૂમના માલિક રમેશભાઈ જ્યાં હોય ત્યાંથી એના બાળકને લઈ જાય. હવારો હવાર સુધી આવ્યું, હવારે ખબર પડે રમેશભાઈ હામાં જ બેઠા. બોલો, મને કે છોકરો ન્યા, હું અહીંયા લાખો રૂપિયા દઈ દઈ માયો ભાઈ થોડો અમારી જાહેરાત કરે, એને બદલે હાજ સુધી હવાર સુધી કર્યા કર્યો. હા 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 હા, શું અમારા ઉપયોગ થાય છે યાર, મોજમાં છો ને ભલા. લગ્ન ની તો ના પાડે આપડે, લગ્ન જ કરો. મેં એક છોકરાને કીધું લગ્ન કરવા, મને કે નહીં. મેં કીધું કેમ? મને કે માયાભાઈ વેકેશન હતું ને તો મોટી બેન કે કુલુ મનાલી જાવું, અમે ત્રણેય ભાઈ એવું કીધું કે ના સિમલા જાવું. પપ્પા કહે છોકરાઓ તમે નક્કી કરો, આપણે ત્યાં જઈએ. છેલ્લે અમે બધાએ નક્કી કર્યું કે આપણે બધા હરિદ્વાર જઈએ અને ત્યાંથી આપણે જે કાંઈ ચારધામને ડુંગરામાં પહાડોમાં ગંગામાં મજા આવે. નિર્ણય થઈ ગયો સામૂહિક. હવારમાં પપ્પા એવું બોલ્યા, બેટા નાનાની ઘરે જવાનું છે. નિર્ણય બદલી ગયો. બોલો, રાતો રાત પાર્ટી અપક્ષમાં વહી ગઈ. બોલો, આટલું આજ મે
ये वही जाता वैन पाचा वर्षे नहीं ये तो नहीं ना बिजोर साइड ये वही जाता वैन पाचा वर्षे नहीं हे अने घनारे हे अने घनारे हे अने घनारे सूरमाज बोली गने मेरे 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 मुरली ने चली ए जी हे ने चली ने ना रे ने चली ए जी हे ने चली ने ना ગળે થણગાટ કરતો હોવ છું જ્યાં સુધી જીવીએ મોજથી જીવીએ પરિસ્થિતિ તો આવ્યા જ કરવાની હારી નબળી તમે આરે મને ટેકો દેવા આવ્યો છો ફરમાઈશું કરવા આવ્યો છો આ મેળો મારે મેળાની વાત મારે દાંત જ કહું હું એ હાટું જ આવ્યો છું ઉપરથી દાંત કઢાવા ભગવાને મને સોખું કીધું માયા કોઈને માયા લગાડતો નહીં ખાલી હાસ્ય કરીને ભાઈ ખોટા પૈસા નો લેતો ઓછા તો લેતો જ નહીં અને કોરોના પછી તો ક્યાંય મફત જાતો જ નહીં કહીને મને ભગવાન ના પડે અને ખરેખર દરેકને કાંઈક ને કાંઈક માટે ભગવાને મોકલ્યા છે અને અધિકારીને આખા જિલ્લાનું રમત ગમત ઉત્સવથી માંડીને સ્પોર્ટ ને બધી જવાબદારી માટે મોકલ્યા ચાવડા સાહેબને કીધું જાઓ ભલે જેનમાં ક્યાં છે પણ આવી ગયા સોમનાથની સેવામાં આ સ્વરૂપ આવી ગયા આ જેટલા જેટલા તમે સાંભળજો કાંઈકનું જે માટે ઈશ્વર આપણને મોકલ્યા હોય સાહેબ જેનમો હોય દીકરો દરિયા કાંઠે અને જમ્મુ કાશ્મીરમાં મિલિટરીની અંદર ભરતી થયો હોય તમે કલ્પના કરો હે નહીં દરેકને ઈશ્વર મોકલે છે આમાં જ્ઞાતિ છે જ નહીં કર્મમાં જ્ઞાતિ ન હોઈ શકે નહીતર મારો કૃષ્ણ એમ ન કહે કે અર્જુન તું કર્મ કર ફળની આશા ન રાખ નાના મોટાનો ભેદભાવ મારા ઈશ્વરે નથી રાખ્યો તો આપણે કોણ એ વ્યવસ્થા હોઈ શકે પવન બધાયને સરખો લાગે છે અગ્નિ કોઈ પણ ના ઘરે હોય રોટલો શેકે જ છે તો પંચ દેવ છે એ જરાય ઊણા ઉતરતા નથી ને તમે માણસના પેટના હતી ને આપણે કોકને નાના મોટા કહે એ કઈ રીત છે ભલા માણા હું નાનો તું મોટો એ ખ્યાલ જગતનો ખોટો આ ખારા જળનો દરિયો ભર્યો મીઠા જળનો લોટો હું નાનો તું મોટો આ વાદમાંથી બહાર આવવું જ પડશે આ વાદમાં તો સૂટણીઓ બગડ્યું સાહેબ જ્ઞાતિ જોઈ જોઈને મત દઈ કહેવાય કે ઉમેદવાર મૂકી દે અને એમાં રાજકારણમાં બબે બબે જૂથ ઊભા થતા હોય સાહેબ ચૂંટણી આવી રહી છે વિનંતી કરીને કહું તમારી ગામની એકતા રાખજો અને જે ઉમેદવાર આવે એને 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 જે કોઈ તમને સારું લાગે ને આપો પણ એને ચૂંટણી ઉત્સવ છે ચૂંટણી ઉત્સવ છે એ કેર ન થઈ જાય બાકી તો આપણી પાસે તો એના ઈ જ આવવાના છે ને જો આ સ્ટેજ ઉપર કોણ આવવાના કલાકાર પછી માયાભાઈ આવે ઓસમાણભાઈ આવે સહી તો કલાકાર ને જેમાં મોજ આવે એમાં દાદ આપવા નહીં બોલાય આવવાનો તો એ ગમે બનવાનો તો તારા જ સભ્ય ને પણ હારો સભ્ય મળે તો વધારે મજા આવશે ભલા માણા મારો કહેવાનો સુર એટલે આ કોઈ જાતનો બીજો નથી કહેતો પણ સમાજમાં 18 વરણ એક બને એક જ વાત છે આ મેળો એટલે શું કેવલ ભેગું થવું દેકારો કરવો ચકડોળે નહીં અહીંયા હજારો એવા પરિવારો આવ્યા છે કે સાહેબ એના ઘરની દુકાન નહીં હોય ઘરનો થડો નહીં હોય એ આ મેળાની રાહ જોઈને પરિવાર બેઠો હોય કે કેદી અહીંયા મેળો થાય તો ફુગા વેચીને આપણા વરહની રોજી કાઢ લે 5 દીમાં અહીંયા ક્યારે મેળો થાય તો રમકડા વેચી સાહેબ અમુક પરિવાર બેઠા હોય એના છોકરા નાના નાના પાથરી બેઠા હોય
આ દેશનો એક અદ્ભુત સિતાર વાદક ભૂજન ભરૂચના પંડિત ઓમકારનાથ સાહેબ કુંભના મેળામાં જાય, સાંભળજો, કુંભના મેળામાં જાય છે અને અમરો મેડમ ધીરે ધીરે મેળામાં હેલા જાય અને એમાં એક રોડ ને કાંઠે ચાવડા સાહેબ પોતાનું પાથરનું પાથરી બેઠેલો, ડોકમાં બાજુમાં સિતાર રહી ગયો છે પણ એના બે હાથ પોતાની સાયલ ની અંદર આમ રાખીને બેઠો છે, સિતાર ઉપર હાથ રાખીને, એના હાથ ઉપર કપડું છે અને પંડિત ઓમકારનાથ જોઈ ગયા, સિતાર જોયો, બાજુમાં બેસી ઓળખતો નતો ઓલો માણસો જે રોડ ઉપર બેઠો હતો ને સિતાર લઈ, એ ઓળખતો નતો કે આ કોણ આવ્યું, પણ પંડિત ઓમકારનાથ પૂછે છે, જો આ કલાકાર, આ કલાને વરેલો વ્યક્તિ, પંડિત ઓમકારનાથ પૂછે છે, ભાઈ એ સિતાર આપકા હૈ? હા, મેરા સિતાર હૈ, બજાના આતા હૈ? બહુત અચ્છા બજા લેતા હું, મેં તો બજાતા ક્યું નહીં, બજાવ ને, કેસે બજાવું સર, સાહેબ અભી કઈ લોગ મેરે પર ગીર ગયે, મેરે હાથ કી ઉંગલિયાં મેં સે ખૂન નિકલ રહા હૈ, મેં દબા ગયા થા, અબ સિતાર કે પર મેરી ઉંગલી નહીં ચલ રહી હૈ, ઓર ચિંતા યે હો રહી હૈ કે મેં સિતાર નહીં બજાઉંગા તો યહાં કોઈ રૂપિયા નહીં ડાલેગા, તો કલ મેરે બચ્ચે કા ક્યા હોગા યે ચિંતા કર રહા હું, યહાં સે ચલે જાને કા તો મન બહુત કરતા હૈ પણ મેં વહાં જાકર ક્યા કરું, મેરે બચ્ચે કો ક્યા ખિલાઉં, અર તેદી પંડિત ઓમકારનાથ બેસી ગયા બાજુમાં અને એટલે કીધું, મેં બજા સકતા હું આપકા સિતાર? હા, આપકો આતા હો તો બજા, અરે ક્યા બાત, અરે કહેવા ગયો સાહેબ, પંડિત ઓમકારનાથે જ્યારે સિતાર હાથમાં લીધો અને મેળામાં સારે દિશાએ વાતો મળી થવા કે રોડ ઉપર બેસીને પંડિત ઓમકારનાથ સિતાર વગાડે છે, એટલો નહીં સાહેબ, રૂપિયાનો ઢગલ્યો છો હાલો, એ સિતાર અને રૂપિયાની પોટલું વાળી અને ઓલા માણસને દેતા ગયા, આલે દોસ્ત તારા જીવનનું ગુજરાન કરી લેજે, ભલા માણા મારો કહેવાનો સૂર એ છે, કોકનું દર્દ જુઓ, હમણાં બાળકાએ ખોવાનું આવ્યું, બાળકાએ મળ્યું નહીં, આ નાનો હુનો મેસેજ નથી હો દોસ્ત, આવી રીતે વર્ષો પહેલા અમારા કોળિયાકના મેળામાં ઘટના, સુરેન્દ્રસિંહ, આવી રીતે એક બાળક ખોવાઈ ગયું મેળામાં, ત્યાં પણ દરિયા કાંઠો, માં છે એ દીકરાની માં ગાંગી થઈ ગઈ, મારો દીકરો, મારો દીકરાને ગોતો, જટ ગોતો, ક્યાં વયો ગયો મારો દીકરો, સાહેબ પોલીસને કીધું, સ્વયંસેવકોને કીધું, ત્રણ કલાકે બાળક મળ્યું, ત્યારે વ્યવસ્થા એવી નહોતી સાહેબ, એને બહુ મોટો મેળો થતો કોળિયાકમાં, હજી થાય, નિષ્કલંક મહાદેવ, ત્રણ કલાકમાં દીકરો મળ્યો તો ખરો પણ દીકરાની માં રોઈ રોઈને આંધળી થઈ ગયેલી, જેવો મળ્યો એટલે માં મળી બોકલા ભરવા, મારો લાલ મારો બાપ આવી ગયો દીકરો, આ ચિત્ર દીકરાનો બાપ ઉભો ઉભો જોવે છે, સાંભળજો આ વાતને સાહેબ, આ માં દીકરાના વાલનું ચિત્ર, એના પ્રેમનું ચિત્ર, એ દીકરાનો બાપ ઉભો ઉભો જોવે છે અને આંખ માલી દાળ 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 આહુડા પડે છે, પુરુષ જેવા પુરુષને મેળાની વચ્ચે સાહેબ, એની પત્ની કીધું હવે રડોમાં મળી ગયો, મળી ગયો એના આહુડા નથી, ખોવાડો એના આહુડા નથી, હે એના આહુડા નથી, આ એ ગાંડી તારું ત્રણ વર્ષનો દીકરો એક ત્રણ કલાક તારાથી અગળો ગયો તો તારી આંખો રોઈ રોઈ લાલ થઈ ગઈ, એટલે તું બે ભાન થવાની અવસ્થામાં આવી ગઈ થી જો ન મળે તો, કે હા મારા ખોળિયા માલી પ્રાણ વ્યા જાત, જો મારો દીકરો મને ન મળ્યો હતો, બસ એના આહુડા છે મને, તો હાલો ની ઘરે, તક હવે ઘરે નથી જવું, કે તો કે એક ત્રણ વર્ષનો બાળક, ત્રણ વર્ષનો દીકરો ત્રણ કલાક માંથી અગળો થાય તો માના અહીંયા ને આ પીડા થાય, તો 25 વર્ષનો દીકરો 5 વર્ષથી માથે અગળો થઈ ગયો હશે, એ જનેતાને કેવી તકલીફ પડી હશે, તો પરણીના
આવી મારા ઘરમાં તે મારી માથી મને અલગ કર્યો. તારા આહુડા જોયા એટલે મને મારી માના આહુડા યાદ આવ્યા. હવે રેવાય તો જનેતા ભેગું જ રેવાય, નહીતર જીવન પૂરું ગાંડી કરી નખાય. આજથી મારે મારી મા પાસે રહેવું છે. અને હકીકતમાં એ બાઈને પણ સમજાણું કે હું 5 વર્ષ પહેલા બાથી નોખી થઈને તેથી હું મા નહોતી. આપણે જો બાઈનું નિવેદન 5 વર્ષ પહેલા સાંભળો, મને માફ કરજો. 5 વર્ષ પહેલા હું તમારાથી માથી નોખા થયા ને આપણે, તેથી હું મા નહોતી એટલે મને માનો અનુભવ નહોતો. પણ આજ મને સમજાય છે કે મા એટલે શું કહેવાય. આજ પછી હું કોઈ દી આપણા માને હું એકલા નહીં રહેવા દઉં. આજ પછી કોઈ દી આપણા માને હું દુઃખી નહીં કરું. કહેવાનો અર્થ એ છે સાહેબ, પરિસ્થિતિમાંથી પસાર થાવ તો ખબર પડે કે જીવન શું કહેવાય.